નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સ્વાગત છે તમારું એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલ પર. આજનો આપણો ટોપિક છે ધોરણ 9 વિષય સંસ્કૃત. તેમાં આપણે જોઈએ ચેપ્ટર 9, તેમનું નામ છે ઉપકાર રહસ્તું કર્તવ્ય, એટલે કે ઉપકારથી હણી નાખવું. તેમનો સાહિત્ય પ્રકાર છે ગદ્ય. તેમાં આપણે જોઈએ વિભાગ એમાં કે નીચે આપેલા હેતુલક્ષી પ્રશ્નનો ઉત્તર લખો, પ્રત્યેકનો એક ગુણ છે. તેમાં વિભાગ એમાં આપણે ગદ્યલક્ષી જોઈએ. પ્રશ્ન પહેલો છે કે અધોદત્તા નામ સંસ્કૃત શબ્દ નામ અર્થ દત્તાભ્યા વિકલ્પભ્યા ચેતવા લેખક. તેમાં પહેલું છે રાષ્ટ્રીય બંધન, એટલે કે રાજાનો સગો. બીજું પ્રકચ્ચહ, એટલે કે કરવર. ત્રીજું છે પૌરહ, એટલે નાગરિક. અને ચોથું છે સમંતતઃ, એટલે કે ચારે બાજુ. આપણે પ્રશ્ન બીજો જોઈએ કે અધોદત્તા નામ ગુર્જર ભાષાયામ શબ્દ છે સંસ્કૃત શબ્દમ લેખતા. તેમાં પહેલું કરવર, એટલે કે ક્રકચહ. બીજું કૂતરો, એટલે સ્વન. ત્રીજું શુળી ફાંસી, એટલે શુલહ. ચોથું પડદો, એટલે કે નેપથ્ય. ત્યારબાદ આપણે વિભાગ 2માં વ્યાકરણલક્ષી, એટલે કે વ્યાકરણને લગતું જોઈએ. તેમાં પ્રશ્ન પહેલો છે કે અધોદતેભ્ય રૂપેભ્ય ષષ્ઠી એકવચનમ ચિત્વા લેખત. તેમાં પહેલું પાપસ્ય, બીજું પાદસ્ય, ત્રીજું સકારસ્ય અને ચોથું અવનીયસ્ય. ત્યારબાદ આપણે પ્રશ્ન બીજો જોઈએ કે સંધિ વિચ્છેદમ કુરુતઃ. પહેલું તમેવ, એટલે કે તમ પ્લસ એવ. બીજું કુડત્ર, એટલે કે કહ પ્લસ અત્ર. બીજું યદ્વેવ, એટલે કે યદિ પ્લસ એવમ. ચોથું તન્મુચ્યતામ, એટલે કે તતઃ પ્લસ મ્યુચ્યતામ. પાંચમું મુક્તો ભવતુ, એટલે મુક્તઃ પ્લસ ભવતુ. ત્યારબાદ આપણે જોઈએ વિભાગ 2માં પ્રશ્ન પહેલો છે પ્રકોષ્ઠાત યોગ્ય પદમ જીતવા રિક્ત સ્થાન અને પુર્યતા. તેમાં ભટ્ટારક ચારુદત્ત શરણોસ્મી તતઃ પરિત્રાસ્ય પત્તવ સદૃશ તત્કુરુઃ. ત્યારબાદ બીજું જોઈએ કિમહં પદ બ્રવીમીમ તતઃ કિયતે કોડપ સંદેહ. ત્યારબાદ વિભાગ 6માં જોઈએ કે અધો લેખિતાનામ પ્રશ્નનામ ઉત્તરાણી ગુર્જર ભાષાયામ લેખતા. પ્રત્યેકના 2 ગુણ છે. તેમાં પહેલું છે સકારે શેનું ફળ ભોગવવાનું છે. તેમનો જવાબ છે કે રાજાના શાળા સકારે વસંત સેનાને ગુંગળાવીને મારી નાખી હતી અને પોતે કરેલી આ હત્યાનો આરોપ તે ચારુદત્ત ઉપર મૂકે છે. આ કુકર્મનું તેણે ફળ ભોગવવાનું છે. ત્યારબાદ પ્રશ્ન બીજો જોઈએ કે સર્વિલક સકારને કેવું દંડ આપવાનું વિચારે છે. તેમાં જોઈએ કે સર્વિલક સકારને બહુ કડક દંડ આપવાનું વિચારે છે. તે કહે છે કે આને મજબૂત રીતે બાંધીને ખેંચો, પછી કૂતરાઓથી આને ફાડી ખવડાવો અને સુડીના માછડે ઊભો રાખો અથવા કરવત વડે આને વહેરાવી દો. ત્યારબાદ આપણે જોઈએ વિભાગ 2માં અધોદત્તા નામ નાટ્યખંડા નામ ગુર્જર ભાષાયામ અનુવાદ કુરત. એમાં પહેલું છે સકારહ અનુષ્ઠિયામિતિ. તેમાં જોઈએ આપણે અનુવાદ, તે પાઠ્યપુસ્તકના પાના નંબર 34 પર આપેલો છે, તે ગદ્યખંડનો આપણે અનુવાદ જોઈએ. તેમાં જોઈએ કે સકાર, એટલે કે ચારુદત્ત તરફ જેનું કોઈ શરણ નથી લેવાના, હે શરણરૂપ રક્ષા કરો. બીજું ચારુદત્ત દયા સાથે, અરે રે શરણે આવેલને અભય થાવું અભય થાવું. ત્યારબાદ સર્વિલ ક્રોધ સાથે, અરે આને ચારુદત્ત પાસેથી દૂર લઈ જાઓ. ચારુદત્ત તરફ, ખરેખર બોલો આ પાપીનું શું કરવામાં આવે. ત્યારબાદ આપણે બીજો જોઈએ ગદ્યખંડ ચારુદત્ત કિમહં યદઃ શીઘ્રયમ, તે પાઠ્યપુસ્તકના પાના નંબર 35 ઉપર આપેલું છે. તેમાં જોઈએ અનુવાદ કે ચારુદત્ત, શું હું જે બોલું છું તે કરાય છે. સર્વિલક એમાં શી શંકા છે. ચારુદત્ત સાચું, સર્વિલક સાચું, ચારુદત્ત
જો એમ હોય તો જલ્દીથી આને